નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે આજે 18મી સદીના રાજકીય શાસકો પાઠ વિશે ભણીશું. પાઠને આગળ સમજીએ એ પહેલા તમે ઝડપથી તમારી હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લેજો. હું થોડીક ક્ષણો માટે ઊભી છું. પુરાઈ વિદ્યાર્થી મિત્રો હાજરી? સરસ. હવે મુગલ વંશના અંતિમ શાસકો, જેમાં આપણે અગાઉ પાઠમાં જોયું હતું કે ઔરંગઝેબ, બરાબર ને? ઔરંગઝેબના અવસાન પછી મુગલ સામ્રાજ્યનો અંત આવે છે, બરાબર ને? આ ઔરંગઝેબ છે એ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદુ જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી અને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી, બરાબર ને? સંગીત કલાનો શોખીન હતો, બરાબર. પછી એનું ઈસવીસન, બરાબર ને, 1707માં તેનું અવસાન થાય છે અને એના પછી નિર્બળ શાસકો આવે છે, એટલે મુગલ શાસનનો અંત આવે છે. એ આપણે અગાઉના પાઠમાં જોયું હતું. હવે 18મી સદીના રાજકીય શાસકો, તો ઈસવીસન ભારતમાં 18મી સદી અનેક રાજકીય ઉથલ પાથલો વાળી હતી, બરાબર ને? જેમાં 1907માં ઔરંગઝેબનું મૃત્યુ થયું. પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, એટલે કે ઔરંગઝેબના અવસાન પછી મુગલ શાસનનો અંત આવે છે, એટલે કે 18મી સદી છે એ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું એમ, ભારત 18મી સદીમાં એમ, જેને આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. મુગલ શાસન પછી એટલે કે 18મી સદીમાં જે રાજકીય વિભાગોમાં ભારત વહેંચાઈ ગયું હતું એનો હવે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં મુગલ વંશના અંતિમ શાસકો, બરાબર ને? મુગલ વંશના અંતિમ શાસકો, તો ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુરશાહ નામનો સુલતાન આવ્યો, બરાબર. ઔરંગઝેબના અવસાન પછી એની જે ખાલી જગ્યા પડી હતી ત્યાં કોણ આવે છે? બહાદુરશાહ નામનો સુલતાન. તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો સ્થાપ્યા હતા, બરાબર. તેને ભાઈ રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે સરસ શાંતિભર્યા સંબંધો બનાવ્યા હતા. જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો, બરાબર ને? તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો, બરાબર ને? તમને વિકલ્પમાં કે ખાલી જગ્યામાં પૂછાય કે બરાબર ને, કે ભાઈ બહાદુરે, બરાબર, સરદાર બંદા બહાદુરે મુગલ સામે વિદ્રોહ કર્યો, અથવા તો મુગલો સામે કોણે વિદ્રોહ કર્યો હતો? તો સરદાર બંદા બહાદુરે, બરાબર. ખાસ એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો એટલે તમને યાદ રહી જાય. ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. બહાદુરશાહનું ઈસવીસન 1712માં અવસાન થતા જહાંદરશાહ ગાદી પર આવ્યો. ઈસવીસન 1713માં જ તેને ઉથલાવીને ફરુખ શિયર ગાદી પર બેઠો. આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા, બરાબર ને? કોણ છે? તો સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ આ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. તેમણે ફરુખ શિયરને ગાદી પરથી ઉઠાવી મહંમદ શાહને બાદશાહ બનાવ્યો. તેણે લાંબો સમય શાસન કર્યું. તેના સમયમાં ઈસવીસન 1939માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું, બરાબર ને? હવે એના સમયમાં એટલે કે 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું, જેણે મુગલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો, બરાબર ને? નાદિર શાહે છે એને ભાઈ મુગલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો. એમ ઈસવીસન 1759માં ગાદી પર આવેલા શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી
કંપનીનો પેશનર બનાવી દીધો, બરાબર. પછી કંપનીનો મેઇન પેશનર એને બનાવી દીધો. પછી આવે છે બંગાળ, બરાબર. ઔરંગઝેબનો અવસાન, પછી આ બધા શાસકો આવ્યા અને પછી આવે છે બંગાળ. જોઈએ આપણે, મુર્શીદ કુલી ખાં અને અલવિદા ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1757માં સિરાજ ઉદ દોલા બંગાળનો નવાબ બન્યો. તમને એમ પણ પૂછે કે ભાઈ બંગાળનો, બરાબર ને, પ્રથમ નવાબ કોણ હતો? તો સિરાજ ઉદ દોલા, જે બંગાળનો નવાબ બને છે. ઈસવીસન 1757માં સિરાજ ઉદ દોલા બંગાળનો નવાબ બન્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, બરાબર ને. પ્લાસીનું યુદ્ધ 1757માં કોની વચ્ચે થયું હતું? તો બરાબર સિરાજ ઉદ દોલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન, બરાબર ને. એટલે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે પ્લાસીનું યુદ્ધ થાય છે 1757માં. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબ શાસનનો અંત આવ્યો, બરાબર ને. બરાબર, પ્લાસીનું યુદ્ધ થયું, બરાબર ને, ઈસવીસન 1757માં. ત્યારથી બરાબર નવાબ શાસનનો અંત આવી જાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, એટલે ત્યારથી કંપનીનું શાસન ચાલુ થાય છે. ખાસ યાદ રાખજો, બરાબર ને. સિરાજ ઉદ દોલા અને ઈ, બરાબર ને, કંપની સાથે યુદ્ધ થાય છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે, ને બરાબર શાસન, નવાબ શાસનનો અંત આવે છે અને કંપની શાસનની શરૂઆત થાય છે. તમને આવો પ્રશ્નમાં પણ પૂછે કે ભાઈ પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું, બરાબર, પછી બંગાળનો નવાબ કોણ હતો, બરાબર, આવા પ્રશ્નો પૂછે, તો એની નીચે વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી અન્ડરલાઇન કરી નાખો, એટલે તમને યાદ રહી જાય. ચાલો હવે રાજપૂત શાસનો, બરાબર ને, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને હવે રાજપૂત શાસનો, ચાલો એના વિશે જોઈએ. રાજપૂત શાસન, મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું, બરાબર ને. મુગલ શાસનના પતન પછી જયપુર છે, બરાબર ને, રાજસ્થાનમાં જયપુર એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું. રાજા સવાઈ જયસિંહ કુશગ્ર રાજનેતા હતા. એના રાજા કોણ હતા? સવાઈ જયસિંહ, જે કુશગ્ર રાજનેતા, સુધારક અને કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી, બરાબર ને. રાજા સવાઈ જયસિંહ, બરાબર ને. કેવા હતા? એકદમ કુશળ હતા, બરાબર ને. શું કે છે? એ કુશળ હતા, રાજનેતા હતા, સુધારક હતા, બરાબર ને. હવે એને કેવી સ્થાપના કરી? તો તેમણે જયપુર શહેરની સ્થાપના કરી, બરાબર. તમને ઘણી વખત એમ પૂછવામાં આવે છે પ્રશ્નમાં હોય કે વિકલ્પમાં, બરાબર, કે જયપુરની સ્થાપના કયા રાજાએ કરી હતી? તો સવાઈ જયસિંહ. એમ તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા, બરાબર ને. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વૈદ્યશાળાની સ્થાપના કરી હતી, બરાબર ને. તેમણે કેવી? તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વૈદ્યશાળાની સ્થાપના કરી હતી. અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી અગત્યના હતા, બરાબર ને. હવે રાજપૂત શાસનમાં રાજસ્થાનના જયપુર નહીં તો છે જ, પણ એ ઉપરાંત જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી અગત્યના હતા. હવે શીખ સામ્રાજ્ય ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી, બરાબર ને. શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? બરાબર, આવું પૂછાય
શું કહે છે? ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી. શીખ ધર્મગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે, જેમાં 10 ગુરુઓ થયા. બરાબર ને? એની કેટલા ગુરુઓ થયા? એમાં 10. 10મા ગુરુ ગોવિંદસિંહ શીખોને એકતાના તાતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. બરાબર? ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી. બરાબર ને? શીખ ધર્મની સ્થાપના કોણે કરી? ગુરુ નાનકે સ્થાપના. બરાબર? અથવા તો સ્થાપક ગુરુ નાનક. એમાં ગુરુ પરંપરા છે, 10 ગુરુઓ થઈ ગયા એમ. બરાબર? ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલ છે, જેમાં 10 ગુરુઓ થયા. 10મા ગુરુ ગોવિંદસિંહ. બરાબર ને? 10 ગુરુઓ થયા, એમાં 10મા કોણ છે? ગુરુ ગોવિંદસિંહ. બરાબર ને? 10મા ધર્મ ગુરુ ગુરુ ગોવિંદસિંહ. એમ 10મા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. બરાબર ને? જો આ પણ તમને પૂછાય છે કે મુગલ સામ્રાજ્ય સામે કયા શીખે, બરાબર ને, શીખ ધર્મગુરુએ વિદ્રોહ કર્યો હતો, તો મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. કોણે? બંદા બહાદુરે. બરાબર? શીખો 12 સમૂહમાં વિભાજિત હતા, જેમાંનો એક સમૂહ શુકર ચક્યાના શક્તિશાળી નેતા રણજીતસિંહ શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. તેમણે કશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિસ્તાર ઊભો કર્યો હતો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. હવે એનું અવસાન થાય છે પછી અંગ્રેજોએ છે ને 1849માં આ શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં લઈ લીધું એમ. હવે મરાઠા સામ્રાજ્ય. બરાબર ને? રાજપૂત, બંગાળ જોયું આપણે. બરાબર ને? પછી રાજપૂત શાસન જોયું, શીખ સામ્રાજ્ય, હવે મરાઠા સામ્રાજ્ય. અઢારમી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે. બરાબર ને? નામ તો તમે સાંભળ્યું છે. શિવાજી વિશે તો ઘણા બધા તમે પ્રસંગો સાંભળ્યા હતા, ખબર છે ને? એ તાનાશી પછી નાના હતા ત્યારે, બરાબર ને, પાત્રતા જોઈએ એના ગુરુનો, રામદાસ છે એના ગુરુનો આખો પ્રસંગ તમે સાંભળ્યો હતો, તમારે ભણવામાં પણ આવતો કદાચ. બરાબર ને? અને તાનાશી વાળો પ્રસંગ તો તમને ખબર જ હશે. બરાબર ને? તો શિવાજી વિશે તો ઘણી બધી વાતો છે, તમે સાંભળી હશે. મરાઠા સામ્રાજ્ય 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે. બરાબર ને? મરાઠા સામ્રાજ્યમાં સૌથી મોખરે હોય તો એ શિવાજી છે. બીજાપુરના સુલતાન, મુગલ સમ્રાટ ઔરંગઝેબે, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. બરાબર ને? આ બધાએ મુગલોને સામે ખૂબ સંઘર્ષ કર્યા અને એક અલગ જ મરાઠા રાજ્ય, બરાબર ને, જેને પોર્ટુગીઝ વગેરેને હરાવીને શિવાજી એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી. બરાબર ને? એના નેતૃત્વની છે. બરાબર ને? મરાઠાઓએ દખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી. તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસન તંત્રની સ્થાપના કરી. આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચરિત્ર અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પુત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો. ઈસવીસન 1707 બાદ
છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. સાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે સાહુને વિજય અપાવ્યો. તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ, બરાબર ને? હવે એના પર તમને એવો પણ પૂછે કે ભાઈ પેશવા પ્રથાની શરૂઆત કોનાથી થઈ, બરાબર ને? તેમના સમયથી. કેના સમયથી? બાલાજી વિશ્વનાથ, બરાબર ને, વિજય અપાવ્યો અને તેમના સમયથી મરાઠામાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. હવે બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા, બરાબર ને? તમને એમ પણ પૂછે કે પ્રથમ પેશવા કોણ હતા, એવો પ્રશ્ન પૂછાય છે, બરાબર ને? તો બાલાજી વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા. પ્રથમ પેશવા લખો. કોણ હતો? બાલાજી વિશ્વનાથ એમ. પ્રથમ પેશવા આવો પ્રશ્ન પૂછાય છે, બરાબર ને? પ્રથમ પેશવા કોણ હતા એમ. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. ઈસવીસન 1720 માં તેમનું અવસાન થતા તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યા, બરાબર? તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે ઘણા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખેડ પણ જીતી લીધા. એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધો. ઈસવીસન 1740 માં તેમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. તેમણે બંગાળથી લઈ ને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા. ઈસવીસન 1761 માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું. મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ. હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું. આ યુદ્ધે મરાઠાઓને નિર્મળ બનાવ્યા. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો, બરાબર ને? પછી ભારતમાં મરાઠાઓ નિર્મળ બનાવ્યા અને પરિણામે બ્રિટિશ સત્તાનો ઉદય થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, 18મી સદી, બરાબર ને, જે ઘણી રાજકીય ઉથલ પાથલ વાળી હતી, બરાબર? એમાં જુદી જુદી રાજપૂત શાસનો, એના વિશે જોયું, મુઘલ શાસનનો અંત એના વિશે જોયું. પણ પાઠ બહુ નાનો જ છે, એક વખત તમારે વાંચન તો કરવાનું જ છે, બરાબર? હમણાં સત્રાંત પરીક્ષા આવશે તમારી, તો પાઠનું બરાબર વાંચન કરજો અને સ્વાધ્યાયના, બરાબર, અમુક પ્રશ્ન તો હું લખાવી જ દઈશ તમને, પણ અમુક તમારે જાતે કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને થોડાક વિકલ્પ લખાવી દઉં છું, બરાબર ને? એ વિકલ્પ તમે સરસ મજાના તમારી પાકી નોટમાં લખજો. જે આપણે ગયા પિરિયડમાં 7મો પાઠ ભણ્યા હતા, બરાબર ને, એના વિકલ્પો અને પ્રશ્ન જવાબ તો તમે લખી જ નાખ્યા છે. હવે એ બુકમાં જ, બરાબર, અત્યારે રફમાં લખો અને પછી સારા અક્ષરે એ તમારી પાકી નોટમાં લખી નાખજો. જ્યારે સ્કૂલે આવવાનું થાય ત્યારે એ તમારી પાકી નોટ હું જોઈશ. ચાલો હવે સ્વાધ્યાયમાં પહેલા આપણે વિકલ્પો જોઈશું. છે ને તમારું કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો, બરાબર? ઓપ્શન લખવાના નથી, આપણે સીધો જ જવાબ લખીશું, બરાબર? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, નોટ અને પેન કમ્પ્લીટ જ છે ને તમારી પાસે? જો વિદ્યાર્થી મિત્રો, પહેલો વિકલ્પ શું છે? ઈસવીસન 1707 માં વિકલ્પો છે ને તમારા, એમાં લખો. ઈસવીસન
1707 નીચેનામાંથી ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુગલ બાદશાહનું નીચેનામાંથી કયા મુગલ બાદશાહનું અવસાન થયું હતું? બરાબર ને, એના અવસાન પછી મુગલ શાસનનો અંત આવે છે. મને લાગે છે કે તમને જવાબ તો આવડી જ ગયો હશે. બરાબર ને, કોણ આવશે? ઔરંગઝેબ. લખો, ડી ઔરંગઝેબ. બીજો વિકલ્પ છે, નીચેનામાંથી કયા શીખ સરદારે કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો ચાલો જોઈએ. મેં તમને હમણાં જ સમજાવ્યો તો એ ટોપિક બરાબર ને છે ને, બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. બરાબર ને, કોણ આવશે? પાઠ સમજાવ્યો ત્યારે જ કીધું હતું. લખો એમાં જવાબ મિત્રો, બંદા બહાદુરો એમાં આવશે. શી? બંદા બહાદુર. હવે ત્રીજો વિકલ્પ છે ને વિદ્યાર્થી મિત્રો, હવે મેં તમને કીધું હતું ને શું કે ભાઈ સવાઈ જયસિંહ છે ખૂબ હોશિયાર હતા. બરાબર ને, તો લખો એમાં વૈશાળાની સ્થાપના કોણી હતી? સવાઈ જયસિંહે. બી આવશે તમારે સાચો જવાબ, સવાઈ જયસિંહ. ચલો એના પછીનો વિકલ્પ ફટાફટ લખી નાખો એટલે ચોથો વિકલ્પ લખાવી દઉં. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો, અથવા તો સ્ક્રીનશોટ પાડી લ્યો.
તો પ્રથમ પેશવા, બરાબર? હમણાં જ ટોપિક તમને સમજાવ્યો, બરાબર ને? જો છેલ્લા પ્રકરણમાં તમને કીધું હતું ને કે બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા, તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી, બરાબર ને? લખો તો બાલાજી વિશ્વનાથ. લખો ચોથાનો જવાબ એ બાલાજી વિશ્વનાથ. બાલાજી વિશ્વનાથ. જો વિદ્યાર્થી મિત્રો, આજે તમને હું ગૃહ કાર્ય માટે આ પાઠનું વાંચન આપું છું. પ્રશ્ન જવાબ બરાબર હું પછીના પીરિયડમાં લખાવીશ, પણ તમે પાઠ વાંચશો તો ઘણા બધા પ્રશ્નો તમને મળી જશે, બરાબર? તો આજે જે વિકલ્પ લખાવ્યા છે એને સરસ મજાની તમારી બાકી નોટમાં લખી લેજો, અને પછીના પીરિયડમાં હું પ્રશ્ન લખાવીશ અને નવા પાઠની આપણે ચર્ચા કરીશું, બરાબર? તો સરસ રીતે આ પાઠનું વાંચન કરજો.